કેમ અણીતા વિદ્યાદીપ કોલેજમાં BSC ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 19 વર્ષીય પ્રિતેશ બુટાણી મંગળવારે છેલ્લું પેપર હોય પેપર પૂર્ણ કરી ઘરે જતા રેલવે સ્ટેશન પર મિત્રો સાથે ગયો હતો જ્યાં ટ્રેનમાં ચડવા જતાં અકસ્માતે અડફેટ થઈ જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું વિદ્યાર્થીનો પરીક્ષાનો છેલ્લો દિવસ જિંદગીનો પણ અંતિમ દિવસ બની ગયો સુરતના ચોરાસી બોમ્બે માર્કેટ વરાછા પૂર્ણ ગામ પાસે રહેતો પ્રિતેય વિનુભાઈ બુટાને પોલપાડ તાલુકાના અણીતા ગામે આવેલ વિદ્યાદીપ કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે મંગળવારે પરીક્ષાનું છેલ્લું પેપર હોય પૂર્ણ કરી બપોર અણીતા કોલેજથી મિત્રો સાથે અઢી વાગ્યે વિરામ મેમુ ટ્રેન પકડી નીકળ્યા હતા ટ્રેન આવી હોવાનું તેમજ ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડી રહી હોવાનું જાણતા દોડી ટ્રેનમાં ચડવા માટે ગયો હતો ત્યારે પગ લપસી જતા ટ્રેન અડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કિમ પ્લેટફોર્મ પરથી મૃતકને ખસેડતી વેળાએ પ્લેટફોર્મના પગથિયા પર સ્ટ્રેચર પરથી મૃતદેહ પડી ગયો હતો હાજર પોલીસ કર્મી ઉચકનાર મજૂરોને ભાડતો જોવા મળ્યો હોય જ્યાં પગથિયા પર મૃતદેહ પડી ગયો હોય ત્યાં એક યુવકનો ફોન પર વાત કરતો હતો તેને પોલીસે પકડી ગયેલા મૃતદેહનો વિડીયો ઉતારતો હોવાનું માની અપશબ્દો આપ્યા હતા સ્ટેશન નજીક દુકાન પર નાસ્તો કરવા ગયો હતો મેમો ટ્રેન આવતા અમે બધા આગળ જવા નીકળ્યા મેમો ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર ઊભી થઈ જવા પામી હતી પણ પ્રીતિ સેમ થયું કે ટ્રેન ઉપડી રહી છે જેથી ચાલુ ટ્રેનમાં ચડવા ગયો પાછળ જોતા આવા જાવતા અમે પહોંચ્યા તો ટ્રેનના ડબ્બા નીચે કોઈ અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેની બેગ સાથે પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બા નીચે હોય ખબર ન પડતા ફોન પણ કર્યો બે રિંગ મારી પણ ફોન ઉઠાવ્યો ન હતો જેથી અમને થયું પ્રીતિ સજ હશે ગૌતમ પટેલ સાથે કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ કિમ